કેમ છો? મજામાં છો ને? તમારા ઘરે સર્વે બધા મજામાં જ હશે આશા છે. આવા વાતાવરણમાં તમે બહાર નહીં નીકળતા હો, તમારી તબિયતની ધ્યાન રાખજો. આજે આપણે ગણિત વિષય ભણીશું. ગણિતમાં સંખ્યા જ્ઞાન વિશે આજે આપણે માહિતી મેળવીએ. સંખ્યાની ઓળખ, જેમ કે એક અંક હોય એને આપણે એક કહીએ છીએ, બે હોય એને બે કહીએ, ત્રણ કહીએ, એવી રીતે 1 થી 100 સંખ્યાની ઓળખ કરતાં તો તમને આવડતી જ હશે. તો આજે આપણે એના વિશે પુનરાવર્તન કરીએ. જેમ કે 7 હોય તો આપણે કેવી રીતે લખીએ એને? સંખ્યાની ઓળખ કરવી હોય તો આપણે એને શબ્દમાં કેવી રીતે લખીએ? 7. 12 હોય તો એને આપણે આવી રીતે લખીએ. આવી રીતે સંખ્યા જ્ઞાન, સંખ્યાની ઓળખ કરતાં આપણને આવડવી જોઈએ. 25 હોય તો એને આપણે આવી રીતે લખશું. 37 હશે હવે આ શું છે? 4 અને 0, 40, તો એને આપણે આવી રીતે લખશું. એટલે એ સંખ્યાને આપણે શબ્દમાં લખીએ છીએ અને એને આપણે સંખ્યા જ્ઞાન તરીકે કહીએ છીએ. આ છે 46. આ છે 5, 0, 50. એવી રીતે 1 થી 100 સુધીની સંખ્યા આપણને આવડવી જોઈએ. પાંચડે બગડે આ છે 52. આ છે 60. આ 7 ચોગડે 74. આઠડે પાંચડે 85. 90. આને આપણે કેવી રીતે ઓળખશું? 9 ત્રગડે 93. 2 9 99. તો આવી રીતે આપણને સંખ્યા જ્ઞાનની ઓળખ આવડી જશે. એના પછી આ પ્રશ્નમાં આપણે જોઈ શકીએ છીએ, અહીંયા જોડો લખેલું છે. એક બાજુ બધા નંબર લખેલા છે, 7, 19, 25, 47 અને 50, અને બીજી બાજુ બધી શબ્દમાં લખેલું છે, 50, 47, 19, 7, 25. તો આ પ્રશ્નમાં છે જોડકા જોડો. તો આપણે વાંચીએ છીએ 7. 7 ક્યાં લખેલું છે? એને આપણે જોડવાનું આમ. 19. 19 ક્યાં લખેલું છે? એને આપણે જોડવાનું આમ. 25. 25 લખેલું છે, ગોતવાનું અહીંયા છે, એને આપણે જોડવાનું આમ. 47 લખેલું છે. હવે રહ્યા 50 અને 47, તો ચોગડે સાતડે શું થાય? ચોગડે સાતડે 47. પાંચડે મીંડે શું થાય? પાંચડે મીંડે 50. એવી જ રીતે આપણી પાસે આ બીજો પ્રશ્ન છે, જોડકા જોડો. એક બાજુ બધી રકમ લખેલી છે, 52, 67, 74, 84, 95. અને બીજી બાજુ શબ્દમાં લખેલું છે, 84, 95, 52, 67, 74. હવે આ પાંચડે બગડે શું થાય એ આપણને આવડવું જોઈએ. પાંચડે બગડે થાય 52. 52 ક્યાં લખેલું છે એ આપણે ગોતવાનું, અહીંયા છે 52, એટલે આને આમ જોડવાનું. 6 સાતડે થાય 67. 67 ક્યાં લખેલું છે એ ગોતવાનું અને એને જોડવાનું. 7 ચોગડે થાય 74, એ છે અહીંયા. 8 ચોગડે શું થાય? 84. 84 ક્યાં લખેલું છે જોડકા જોડોમાં? એ છે અહીંયા. 9 પાંચડે થાય 95, એટલે એને જોડાશે અહીંયા. તો આના માટે આજે આપણે 1 થી 100 સુધીનું સંખ્યા જ્ઞાનનું પુનરાવર્તન કર્યું, જે આપણને આવડવું જોઈએ. હવે આપણી પાસે છે પ્રશ્ન 2, ખૂટતી સંખ્યા લખો. ખૂટતી સંખ્યા લખો એટલે જે સંખ્યા લખેલી છે એના પછી જે સંખ્યા આવતી હોય એ આપણે લખવાની. ખૂટતી સંખ્યા લખો. તો અહીંયા છે નંબર 1, 2. હવે 2 પછી શું આવે એ આપણે અહીંયા લખવાનું. 3, 4 લખેલું છે. 4 પછી શું, કયો અંક ખૂટે છે એ લખવાનો. તો આવશે 5. 5 પછી 6 લખેલો છે. 6 પછી કયો અંક આવશે એ લખશે 7. 7 પછી 8 લખેલું છે. 8 પછી કયો અંક આવે એ લખવાનું 9. એવી જ રીતે 4 લખેલું છે, 5 અંક લખેલો છે. 5 પછી કયો અંક આવશે એ લખવાનો આપણે
ખાલી જગ્યામાં છ, છ પછી સાત લખેલું છે, સાત પછી આવશે આઠ, આઠ પછી નવ લખેલું છે, નવ પછી કયો અંક આવશે, એકડે બિંડે દસ, બે એકડા અગિયાર લખેલું છે, એકડે બગડે બાર આપણે લખશું, આઠ લખેલો છે, નવ અંક લખેલો છે, નવ પછી આવશે એકડે બિંદે દસ, બે એકડા અગિયાર લખેલું છે, એકડે બગડે બાર આપણે લખશું, એકડે ત્રગડે તેર લખેલું છે આપણે લખશું, એકડે ત્રગડે તેર પછી કઈ રકમ આવે, એકડે ચોગડે ચૌદ, એકડે પાંચડે પંદર લખેલું છે, એકડે પાછળે પંદર પછી આવશે એકડે છગડે સોળ, એવી જ રીતે આ બધી રકમ આપણે લખશું. તેર અંક લખેલો છે, તેર પછી આવશે ચૌદ, ચૌદ પછી આપણે લખશું પંદર, સોળ લખેલું છે એને આપણે લખશું સત્તર, અઢાર લખેલું છે, અઢાર પછી શું આવે યાદ કરો, એકડે નવડે ઓગણીસ, બગડે મીંડે વીસ લખેલું છે, બગડે મીંડે વીસ પછી કયો અંક આવે, બગડે એકડે એકવીસ, એવી જ રીતે ચોવીસ લખેલું છે. હવે આ પ્રશ્નમાં આપણે જોઈએ છીએ કે બધા અંકો આપણે આમાં આ પ્રશ્નમાં આપણે ઊંધા લખવાના છે, બગડે ચોગડે ચોવીસ લખેલું છે એના પછીનો ઊંધો અંક લખેલો છે બગડે ત્રગડે ત્રેવીસ, તો બગડે ત્રગડે ત્રેવીસથી આપણે ઊંધા જઈએ તો બે બગડા બાવીસ, બગડે એકડે એકવીસ આપણે ઊંધા અંક લખીશું તો આવશે બગડે મીંડે વીસ, બગડે મીંડે વીસથી ઊંધા જઈએ ઊંધા અંક આપણે લઈએ તો એકડે નવડે ઓગણીસ, એકડે નવડે ઓગણીસથી ઊંધો અંક આવશે એકડે આઠડે અઢાર, એકડે સાતડે સત્તર લખેલું છે અને ઊંધો આવશે એકડે છગડે સોળ, બે પાંચડે પચીસ લખેલું છે. અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે અહીંયા એના આગળના જ ક્રમ લખવાના છે, તો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ પછી શું આવે યાદ કરો, સરસ, બગડે નવડે ઓગણત્રીસ, ત્રીસ, ત્રીસ પછી કયો અંક આવે એકત્રીસ, બત્રીસ લખેલું છે, આ ખાલી જગ્યામાં આપણે કયો અંક લખશું, બત્રીસ પછી આવશે તેત્રીસ, હવે એની નીચેની ખાલી જગ્યામાં તેત્રીસ લખેલું છે, ચોત્રીસ લખેલું છે, ચોત્રીસ પછી આપણે કયો અંક લખશું, ત્રણ ચાર ત્રગડે ચોગડે ચોત્રીસ, એના પછી કયું આવે ત્રગડે પાંચડે પાંત્રીસ, ત્રગડે છગડે છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ પ્રશ્નમાં લખેલું છે, હવે એના પછી ખાલી જગ્યા છે તો આ આડત્રીસને ચાલીસ, તો આડત્રીસ પછી કયો અંક આવશે એ આપણે અહીંયા લખવાનો છે, આડત્રીસ પછી આવશે ઓગણચાલીસ, ચાલીસ થયું. હવે અહીંયા શું છે, અહીંયા આપણે જોઈએ ચોગડે નવડે ઓગણપચાસ, ચોગડે આઠડે ઉડતાલીસ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા અંક ઉલટા લખેલા છે એટલે આપણે ઉલટા અંક લખીશું, ઊંધા અંક લખીશું, ચોગડે નવડે એના પછી લખેલું છે ચોગડે આઠડે ઉડતાલીસ, ઉડતાલીસ પછી આવશે ચોગડે સાતડે સુડતાલીસ, ચોગડે છગડે છેતાલીસ લખેલું છે, ચોગડે છગડે છેતાલીસથી આપણે ઊંધા જઈએ તો કયો અંક આવે ચોગડે પાંચડે પિસ્તાલીસ, બે ચોગડા ચુમ્માલીસ, એનાથી આપણે ઊંધા જઈએ તો ચોગડે તગડે તેતાલીસ, ચોગડે બગડે બેતાલીસ લખેલું છે અને આ ખાલી જગ્યામાં આપણે લખશું ચોગડે એકડે એકતાલીસ. હવે અહીંયા આપણે જોઈએ બાજુમાં જોઈને આપણને ખબર પડી જાય કે આપણે સીધું લખવાનું છે કે ઊંધા અંક લખવાના છે, અહીંયા છે પાંચડે સતડે સત્તાવન અને અહીંયા છે પાંચડે આઠડે અઠાવન, એટલે અહીંયા આપણે સીધા અંક લખવાના છે, તો પાંચડે નવડે ઓગણસાઠ, છગડે મીંડે સાઠ, એકસઠ, બાસઠ લખેલું છે પ્રશ્નમાં, તો આપણે હવે આ ખાલી જગ્યામાં લખશું ત્રેસઠ, ચોસઠ પ્રશ્નમાં લખેલું છે એના પછી ખાલી જગ્યા છે ત્યાં આપણે લખશું પાસઠ, આઠડે તગડે ત્ર્યાસી, આઠડે બગડે બ્યાસી. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા ઊંધા અંક જાય છે, આઠડે તગડે જાય છે અને એના ઊંધું જઈએ છીએ તો આઠડે બગડે, જ્યારે ઉપરના અંકમાં આપણે જોયું કે પાંચડે સાતડે સત્તાવન હતું, પછી પાંચડે આઠડે અઠાવન હતું એટલે આપણે સીધા અંક લખતા હતા, સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઊંધા અંક લખેલા છે, આઠડે તગડે ત્ર્યાસી,
આઠડે બગડે બ્યાસી, એટલે અહીંથી જ આપણને સમજ પડી જાય કે આપણે ઊંધા અંક લખવાના છે. તો અહીં આપણે લખશું આઠડે એકડે એક્યાસી. આ વાતની તમને સમજ પડી ને બાળકો કે સીધા અંક લખવાના છે કે ઊંધા અંક? આપણને અહીંયા સમજ પડી જ જાય. ઉપરના પ્રશ્નમાં આપણે જોયું કે સીધા અંક લખેલા છે, એટલે આપણે ખાલી જગ્યા જે છે એમાં આપણે બધા સીધા સીધા અંક લખ્યા, કારણ કે શરૂઆતમાં જ સમજ આવતી હતી આપણને કે સીધા અંક લખેલા છે. અને અહીંયા જ આપણને શરૂઆતમાં જ ખબર પડી જાય છે કે ઊંધા અંક લખેલા છે, એટલે જે બાકીની ખાલી જગ્યાઓ છે એમાં આપણે ઊંધા અંક લખીશું, સીધા અંક નહીં લખીએ. હવે આઠડે મીંડે જીરો, તો એનું ઊંધું અંક કોણ કહેશે? યાદ આવ્યું બધાને? સાતડે નવડે ઓગણએંસી, સાતડે આઠડે ઇઠોતેર, એનાથી ઊંધા જઈએ તો બે સાતડા સિત્તોતેર, સાતડે છગડે છોતેર પ્રશ્નમાં લખેલું છે. એટલે હવે આપણે યાદ કરીએ કયો અંક આવશે. સાતડે પાંચડે પિચોતેર. એટલે આપણે જોઈ શકીએ છીએ પ્રશ્ન એકમાં આપણે સંખ્યા જ્ઞાનમાં સંખ્યાની ઓળખ મેળવી, સંખ્યાને શબ્દમાં લખવાનું પુનરાવર્તન કર્યું, બીજા પ્રશ્નમાં આપણે ખૂટતી સંખ્યા લખી, એટલે જે સંખ્યા લખેલી છે એમાં એની આગળ આપણે કઈ સંખ્યા આવે છે એ આપણે જોયું, ખૂટતી સંખ્યા લખી. પ્રશ્ન બેમાં આપણે જોઈએ ખૂટતી સંખ્યા લખો, એનું પુનરાવર્તન આજે આપણે બધાએ ઘરે કરવાનું છે. પ્રશ્ન ત્રણ, આપેલી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા પર ગોલ કરો. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ બધી સંખ્યાઓ લખેલી છે, એમાં આપણને સૌ પ્રથમ તો સમજ પડવી જોઈએ નાની સંખ્યા, નાની સંખ્યા પર ગોલ કરવાનું છે. માટે આપણે જોઈએ, પહેલો પ્રશ્ન છે પાંચ ચાર બે, તો હવે પાંચ ચાર અને બે આ ત્રણેયમાં આપણે નક્કી કરવાનું છે કે નાની સંખ્યા કઈ છે. આપણે જોઈ શકીએ છીએ પાંચ એ ચારથી મોટી છે અને ચાર એ બેથી મોટી છે. આપણે એકથી પાંચ રકમ નંબર બોલીએ, એક બે ત્રણ ચાર પાંચ, તો એમાં જે સૌ પ્રથમ આવ્યું એ થશે નાની સંખ્યા. હવે પાંચ આપણે બોલીએ છીએ, એક બે ત્રણ ચાર પાંચ, એમાં સૌ પ્રથમ શું આવ્યું? બે આવ્યું. તો સૌથી નાની સંખ્યા કઈ થઈ? બે થઈ. પછી આવ્યું ત્રણ, પછી ચાર, તો બે પછી આવ્યું છે ચાર, અને પછી આવ્યું છે પાંચ. એટલે આ પ્રશ્નમાં સૌથી નાની સંખ્યા કઈ થશે? બે. તો માટે આપણે બે ઉપર ગોલ કરીશું. હવે અહીં આપણે જોઈએ છીએ, અહીં નંબર આપેલા છે પાંચ છ સાત. હવે અહીં આપણને ઓળખ કરતાં આવડવી જોઈએ કે ત્રણેયમાંથી નાની સંખ્યા કઈ છે. પાંચ છે, છ છે, સાત છે. તો આપણે નંબર બોલીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો પહેલા આવ્યું પાંચ, તો પાંચી થશે નાની સંખ્યા, એટલા માટે આપણે પાંચ ઉપર ગોલ કરીશું. હવે આના પછી આપણે જોઈએ તો આઠ દસ અને અગિયાર ત્રણ સંખ્યા લખેલી છે, તો આપણે અગિયાર સુધી અંક બોલી જઈએ એમાં કઈ સંખ્યા પહેલી આવે છે? જે સંખ્યા પહેલી આવે એ ગણાશે નાની સંખ્યા. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર. અગિયાર તો થઈ ગયા, પણ એમાં સૌથી પહેલાં કઈ સંખ્યા આવી હતી? તો આવી હતી આઠ. તો આઠ થશે નાની સંખ્યા. અને એના પછી આવે છે દસ, પણ આપણે અહીં નાની સંખ્યા ઉપર ગોલ કરવાનું છે, નાની સંખ્યા થશે આઠ. હવે અહીં જોઈએ આપણે બાર તેર નવ, અહીં આપણે નાની સંખ્યા કેવી રીતે નક્કી કરીએ? તો આપણે નંબર બોલી જઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, નવ નંબર આવી ગયો. દસ અગિયાર બાર તેર, તો સૌ પ્રથમ આવ્યો છે નવ અંક.
તો જે અંક સૌથી પહેલાં આવે છે એ અંક થશે નાની સંખ્યા, એટલે અહીં આ પ્રશ્નમાં થાય છે નાની સંખ્યા 9. હવે અહીં જોઈએ આપણે, અહીં રકમ આપેલી છે 14, 22 અને 30. વળી પાછી આપણે નક્કી કરવાનું કે અહીં નાની સંખ્યા કઈ થાય છે. હવે બીજી પણ એક રીત છે જે આપણે અહીંયા આ સ્થાન ઉપરથી જોઈ શકે, અહીંયા 1 છે, અહીંયા 2 છે અને અહીંયા 3 છે. તો નાની સંખ્યા બીજી એક રીતે પણ આપણે નક્કી કરી શકીએ કે 1, 2 અને 3, તો એમાં નાની સંખ્યા કઈ છે, તો 1 છે. માટે 14 નાની સંખ્યા થઈ જાય. આમ છતાંય આપણને એમ ન ફાવે તો આપણે આવી રીતે બી કરી શકીએ કે 14, 22 અને 30 આપણે નંબર બોલીએ તો એમાં કયો નંબર પહેલાં આવે છે, તો એવી રીતે આપણે નંબર બોલી જઈએ તો 14 નંબર આવશે સૌ પ્રથમ, તો નાની સંખ્યા થશે 14. એવી જ રીતે અહીં જોઈએ 23, 21 અને 24. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે દશકનો સ્થાન કિંમત છે એ 2, 2, 2 સરખી જ છે, પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે એકમનો અંક છે એ 4, 1 અને 3. તો આ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આ 2, 2, 2 સરખા છે, પણ એની બાજુમાં જે છે એકમનો અંક 3, 1 અને 4, એમાંથી નાનો અંક કયો છે. જે અંક નાનો હશે એ થશે નાની સંખ્યા. તો આ 4 અંક, 3 અંક અને 1 અંક એમાંથી નાનો અંક કયો છે, 3, 1, 4. 1 એ અંક નાનો છે, તો નાની સંખ્યા થશે 21. હવે અહીંયા જોઈએ આપણે, આ છે ત્રગડે ચોગડે 34, 35 અને 27. હવે અહીં પણ આપણે જોઈ શકીએ છીએ જે દશકની સ્થાન કિંમત છે અહીંયા 3, 3 અહીંયા સરખી છે અને અહીંયા છે 2. તો આપણે કેવી રીતે ઓળખશું 3, 3 અને 2 એમાંથી નાની સંખ્યા કઈ થાય છે, 3, 3, 2 એમાંથી 2 નાની સંખ્યા થાય છે. એટલે 34, 35 અને 27 એમાંથી નાની સંખ્યા કઈ થશે, 27. અને ઓમ છતાંય આપણે નંબર બોલીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. 27 સૌ પ્રથમ આવે છે અને એના પછી 28, 29, 30, 31, 32, 33, 34 અને 35. તો આ ત્રણેય રકમમાં સૌ પ્રથમ રકમ આવે છે 27, માટે નાની સંખ્યા થશે 27. હવે આ છે 51, 45 અને 42. એવી જ રીતે ઉપર પ્રમાણે આપણે અંક બોલતા જઈશું. તો 42 એ નાની સંખ્યા આવે છે, માટે એના માટે આપણે એના પર ગોલ કરશું. હવે આ છે 68, 65 અને 62. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ દશકની જે સ્થાન કિંમત છે એ સરખી જ છે. અહીં 6 છે, અહીં 6 છે, અહીં 6 છે. તો હવે આપણે એકમના સ્થાન કિંમતને જોઈએ. આ 8, 5 અને 2 એમાં આપણે હવે નાની સંખ્યા નક્કી કરવાની છે કે નાની સંખ્યા કઈ છે. તો 6, 6, 6 એ આપણે જોઈ લીધું દશકની સ્થાન કિંમત. હવે 8, 5 અને 2 એનામાંથી આપણે નક્કી કરશું. તો 8, 5 અને 2 એમાં આપણે નંબર બોલીએ તો 1, 2 તો સૌથી પહેલાં આવે છે 2. 3, 4, 5 એટલે 66, 62. 2 અંક પહેલાં આવે છે, માટે 68, 65 અને 62 એમાંથી નાની સંખ્યા થશે 62. હવે અહીં છે આપણી પાસે 84, 75 અને 77. હવે અહીં પણ આપણે રકમ બોલતા જઈએ તો આ 8 છે, દશકની સ્થાન કિંમત 8 છે, અહીં 7 છે અને અહીં 7 છે. તો 8 એ તો મોટું જ થઈ જાય છે, માટે આપણે 7 અને 7ને ધ્યાનમાં લઈએ તો દશકની સ્થાન કિંમત અહીં 2 સરખી જ થશે, 7, 7, અને એની બાજુનો એકમનો અંક જોઈએ તો 5 છે અને અહીં એકમનો 77માં એકમનો અંક 7 છે. માટે આપણે હવે નાની રકમ નાની સંખ્યા શોધવી હોય તો આપણે શું કરશું, અહીં દશકનું સ્થાન મોટું છે
માટે 84ને ન ધ્યાનમાં લેતા 75-77માં દશકનું સ્થાન 7-7 છે અને અહીં એકમનો અંક 5 અને 7, એમાંથી એકમનો અંક જે નાનો હોય એના ઉપર આપણે નક્કી કરશું કે એ નાની સંખ્યા છે. હવે આ 5 અને 7માં 5 અંકી નાનો થઈ જાય છે, જ્યારે 7 અંક મોટો થાય છે. માટે 5 અંકવાળી જે સંખ્યા છે એ નાની સંખ્યા તરીકે નક્કી થશે અને 75 ઉપર આપણે ગોલ કરીશું. તો 84, 75, 77, 77 એમાંથી નાની સંખ્યા થશે 75. એવી જ રીતે જાતે રકમ બનાવી અને આપણે ઘરે પુનરાવર્તન કરી શકીએ, ઘરે ગૃહકાર્યમાં આપણે કરી શકીએ. જાતે રકમ બનાવી અને એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે એમાં નાની સંખ્યા કઈ છે. હવે પ્રશ્ન ચારમાં પ્રશ્ન છે, આપેલી સંખ્યામાં મોટી સંખ્યા પર ગોલ કરો. અહીં આપણે મોટી સંખ્યા પર ગોલ કરવાનું છે. ઉપરના પ્રશ્નમાં આપણે નાની સંખ્યા પર ગોલ કરતા શીખ્યા. જે રકમ પહેલાં આવતી હતી એને આપણે નાની રકમ તરીકે ગણી અને નાની સંખ્યા પર ગોલ કરતા હતા. હવે અહીં છે મોટી સંખ્યા પર ગોલ કરો. તો અહીં આપણે નક્કી કરવાનું છે કે મોટી સંખ્યા કઈ. હવે 6 છે, 4 છે અને 3 છે. આ પ્રશ્નમાં આપણી પાસે 6 છે, 4 છે અને 3 છે, તો મોટી સંખ્યા કઈ થઈ. હવે તમારી પાસે પેન્સિલ જેવી વસ્તુ હોય તો તમારી પાસે 6 પેન્સિલ હોય, તમારી પાસે 4 પેન્સિલ હોય અને તમારી પાસે 3 પેન્સિલ હોય, તો એમાં વધુ પેન્સિલ કઈ થઈ? 6 પેન્સિલ જ થઈ ને. એવી રીતે તો 6 એ મોટી સંખ્યા થશે, માટે 6 ઉપર આપણે ગોલ કરીશું. અહીં આપણે જોઈએ 6, 4, 3, તો એમાં મોટી સંખ્યા થાય છે 6. અહીં આ પ્રશ્નમાં જોઈએ અંક છે 7, 5 અને 8. તો હવે આપણે મોટી સંખ્યા બોલીએ, નંબર બોલીએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો જે છેલ્લે આવે છે, જે છેલ્લી સંખ્યા આવે છે એ થાય છે મોટી સંખ્યા. તો 8 થશે મોટી સંખ્યા. હવે અહીં જોઈએ આપણે 10, 13 અને 17. તો અહીંયા આપણે જોઈએ, અહીં દશકની બીજી રીતે જોઈએ આપણે, બીજી રીત છે દશકની જે સ્થાન કિંમત છે 1, 1 અને 1, ત્રણેય સરખી છે. અને એકમને જોઈએ આપણે તો અહીં છે 0, 3 અને 7. હવે 0, 3 અને 7 એમાંથી આપણે મોટી સંખ્યા નક્કી કરવાની છે. તો જે આપણે નંબર બોલીએ 10 સુધી, તો 1, 2, 3, 4, 5, 6, 7 જે છેલ્લે આવે છે, આ ત્રણેયમાં છેલ્લે આવે છે 7. રકમ બોલતા 0, 3 અને 7, 7 એ છેલ્લે આવે છે. માટે દશકની સ્થાન કિંમત 1, 1, 1 સરખી હોવાથી આપણે એકમને જોઈએ તો 0, 3 અને 17 એમાં 7 એ એકમની સ્થાન કિંમત મોટી થઈ જાય છે, માટે અહીં 17 ઉપર આપણે ગોલ કરીશું. અહીં આપણે જોઈએ 23, 28 અને 24. અહીં પણ દશકની સ્થાન કિંમત 2, 2, 2 સરખી જ છે. તો આપણે એકમની સ્થાન કિંમત જોઈએ 3, 8 અને 4. હવે એમાંથી આપણે મોટી સંખ્યા ઉપર ગોલ કરવાનું છે. હવે આપણે નંબર બોલીએ 1 થી 10 સુધી, 3, 8 અને 4 એ 1 થી 10માં જ આવી જાય છે. માટે આપણે 1 થી 10 સુધી રકમ બોલીએ તો એમાં જે છેલ્લે આવે છે એ થશે મોટી સંખ્યા. નાની સંખ્યામાં આપણે જોયું હતું કે જે સંખ્યા પહેલાં આવે છે, નંબર બોલતા જે સંખ્યા પહેલાં આવે છે એ નાની સંખ્યા થઈ જાય છે. અને મોટી સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ જે સંખ્યા છેલ્લે આવે છે એ મોટી સંખ્યા થઈ જાય છે. હવે આ 2, 2, 2 દશકની સ્થાન કિંમતને બાદ કરતાં એકમની સ્થાન કિંમત જોઈએ 3, 8, 4 અને આપણે અંક બોલીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો એમાં 3 પછી 4 આવ્યું, 3 એ નાની સંખ્યા થઈ જાય છે, એના પછી 4 આવે છે અને 8 એ સૌથી છેલ્લે આવે છે. માટે જે છેલ્લે આવે છે એ થાય છે મોટી સંખ્યા.
તો બગડે આઠે 28 થશે મોટી સંખ્યા. હવે અહીં જોઈએ 27, 25 અને 33. હવે અહીં અહીં તો આપણે દશકની સ્થાન કિંમતમાં જ આપણને ખબર પડી જાય છે, એમાં જ મોટી સંખ્યા 3 થઈ જાય છે. આ છે 2, 2 અને અહીં છે 3. હવે 2 કરતાં 3ની જ કિંમત વધારે છે. એવી રીતે જોઈએ તો 27, 25 અને 33, એમાં 33 એ મોટી સંખ્યા થઈ જાય છે. સૌ પ્રથમ આપણે દશકની સ્થાન કિંમત જોઈએ, એમાં અહીંયા 2 છે, અહીંયા 2 છે, પણ અહીંયા 3 છે, માટે 2 કરતાં 3 મોટું થઈ જાય છે. ઉપરનામાં આપણે જોયું હતું કે દશકની સ્થાન કિંમત સરખી હતી, માટે આપણે એકમની સ્થાન કિંમત સરખામણી કરી અને મોટી સંખ્યા નક્કી કરી હતી. પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે દશકની સ્થાન કિંમત 2 સંખ્યામાં સરખી છે, પણ જે ત્રીજી સંખ્યા છે એનામાં દશકની સ્થાન કિંમત બાકીની 2 સંખ્યા કરતાં મોટી થઈ જાય છે. માટે અહીંયા 2, 2 અને 3, તો અહીં 3 એ નંબર મોટું થઈ જાય છે દશકની સ્થાન કિંમત, માટે મોટી સંખ્યા થશે 33. અહીં છે 31, 45 અને 42. અને અહીંયા આપણે દશકની સ્થાન કિંમત જોઈ શકીએ છીએ, અહીં છે 3, અહીં 4 છે, અહીં 4 છે. હવે 4, 4 એ 2 સરખા જ થઈ જાય છે દશકની સ્થાન કિંમત, અને આ તો નાની સંખ્યા થઈ જાય છે કારણ કે 3 એ 4 કરતાં નાના છે. માટે એને ન લેતા આ 2ની સરખામણી કરીએ તો 4 અને 4 આ દશકની સ્થાન કિંમત સરખી છે. તો એકમની સ્થાન કિંમત જોઈએ તો 5 અને 2 એ 2ની સરખામણી કરીએ તો જે રકમ પાછળ આવે છે, જે નંબર બોલતા છેલ્લી સંખ્યા થાય છે મોટી સંખ્યા, એ થશે. 5 અને 2માં આપણે જોઈએ તો 2 એ પહેલાં આવશે અને એના પછી 5 આવશે. માટે 45 એ મોટી સંખ્યા થશે. અહીં આપણે જોયું, અહીં આ દશકની સ્થાન કિંમત આ નાની થઈ જાય છે, માટે આને આપણે સરખામણીમાં નથી લેતા. પણ અહીં દશકની સ્થાન કિંમત અહીં સરખી જ છે 4, 4. આ 3, 4 અને 4 એમાં આ દશકની સ્થાન કિંમત 3 કરતાં 4 મોટું છે, માટે આને આપણે ન જોતા 4ની દશકની સ્થાન કિંમતને સરખામણી કરીએ છીએ. 4, 4, 2 સરખા છે તો એની એકમની સ્થાન કિંમત આપણે સરખામણી કરીએ છીએ. એકમની સ્થાન કિંમતમાં 2 કરતાં 5 મોટું છે, માટે 45 મોટી રકમ થશે. હવે બાળકો જુઓ, 5 અને 6, 56, 47 અને 51. અહીં આપણે જોઈ શકીએ છીએ દશકની સ્થાન કિંમત જોઈએ. આના માટે આપણે સૌ પ્રથમ દશકની સ્થાન કિંમત જ જોવાની. 5 છે, 4 છે અને 5 છે. અહીં આપણે જોઈ શકીએ છીએ 5 એ 4 કરતાં મોટા છે અને અહીં પણ 5 4 કરતાં મોટા છે. તો 4 તો એ નાની સંખ્યા થઈ જાય છે, તો આને આપણે સરખામણીમાં ન લેતા આ 5 અને આ 5 દશકની સ્થાન કિંમત અહીં આ 2ની સરખામણી કરશું, 5 છગડે અને 5 એકડે. હવે અહીં સ્થાન કિંમત 5, 5 સરખી થઈ જાય છે. તો એકમને જોઈએ તો 6 છે અને અહીં એકમની સ્થાન કિંમત 1 છે. હવે અંક બોલતા 1, 2, 3, 4, 5, 6. 6 એ છેલ્લે આવે છે અને 1 એ સૌ પ્રથમ આવે છે. તો જે પહેલાં આવે એ નાની સંખ્યા થશે અને જે પાછળ આવે છે એ મોટી સંખ્યા થશે. માટે દશકની સ્થાન કિંમત સરખી હોવાથી આપણે એકમની સ્થાન કિંમતની સરખામણી કરી, એમાં એકમની સ્થાન કિંમતમાં 6 એ 1 કરતાં મોટું થઈ જાય છે, માટે અહીં થશે 56 એ મોટી સંખ્યા. હવે અહીં જોઈએ 65, 69 અને 56. અહીં આપણે દશકની સ્થાન કિંમત જોઈએ તો અહીં 6 છે, અહીં 6 છે અને અહીં 5 છે. હવે આપણે 3ની સરખામણી કરશું તો 3ની સરખામણીમાં 6, 6 અને 5 એમાં આ 5 આ 6 કરતાંય નાના થાય છે અને આ 5 આ 6 કરતાંય નાના થાય છે. હવે આપણે આ પ્રશ્નમાં મોટી સંખ્યા ગોતવાની છે, માટે આ નાની સંખ્યાને આપણે સરખામણીમાં લેશું નહીં. આ 6, 65 એની દશકની સ્થાન કિંમત 6 છે, 69 એની દશકની સ્થાન કિંમત 6 છે, સ્થાન કિંમત સરખી છે. માટે હવે મોટી સંખ્યા નક્કી કરવા માટે આપણે એકમની સ્થાન કિંમતની સરખામણી કરશું. એકમની સ્થાન કિંમતમાં અહીં છે 5,
અને અહીં છે 9. હવે એ બેમાં મોટું કોણ છે એ નક્કી કરવા માટે આપણે નંબર બોલશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે 9 એ છેલ્લે આવ્યું છે અને 5 એ 9 કરતાં પહેલાં આવ્યું છે, પણ 9 એ છેલ્લે આવ્યું છે માટે સ્થાન કિંમત સરખી, દશકની સ્થાન કિંમત સરખી કરતાં એકમની સ્થાન કિંમતની સરખામણીએ 9 એ 5 કરતાં મોટા છે. માટે આ ત્રણેયમાં 9 એ આ 5 કરતાં મોટા છે માટે અહીં આવશે 6, 9 મોટી સ્થાન કિંમત, મોટી કિંમત, મોટી સંખ્યા. હવે અહીં આપણે જોઈ શકીએ 8, 0 છે 80, 7, 6, 76 છે, 7, 4, 74 છે. અહીં આપણે જોઈ શકીએ દશકની સ્થાન કિંમત જોઈએ તો અહીં 8 છે, અહીં 7 છે, અહીં 7 છે. હવે આ મોટી કે મોટી સંખ્યા ખબર જ છે આપણને, 7 કરતાં 8 મોટું, 7 કરતાં 8 મોટું. તો આ ત્રણેયમાં દશકની સ્થાન કિંમતમાં 8 એ 80 એ 76 કરતાંય મોટા છે અને 80 74 કરતાંય મોટા છે, કારણ કે અહીં દશકની સ્થાન કિંમત 8 એ 7 કરતાં મોટી છે માટે 80 થશે મોટી સંખ્યા. અહીં મોટી સંખ્યા ગોતવા માટે આપણે જોઈએ અહીંયા છે 83, 87 અને 90. હવે આપણે દશકની સ્થાન કિંમતની સરખામણી કરીએ તો અહીં છે 8, અહીં છે 8 અને અહીં છે 9. દશકની સ્થાન કિંમતની સરખામણી કરવા માટે હવે આપણે આ બે તો સરખા જ છે 8, 8, પણ આ જે 9 છે એ આ સંખ્યા 8 કરતાં મોટી છે. આ 8 કરતાંય આ 9 સંખ્યા મોટી છે અને 87 કરતાંય આ 9 સંખ્યા મોટી છે માટે અહીં આપણે દશકની સ્થાન કિંમત પરથી જ મોટી સંખ્યા મળી જાય છે, મોટી સંખ્યા થશે 90.